અને હમણાં આપણા રાજાની તૈયારી હાલે છે. આપણો રાજા કેવો હોવો જોઈએ? હમણાં વિધાનસભાની ચૂંટણી આવે છે. મેં આગળ પણ કહ્યું હતું, આજ ફરી વાર કહું છું, કે તમે મતદાન દેવા જાઓ ને ત્યારે ઈવીએમ મશીનની સામે ઉભા રહી, એક ક્ષણ માટે આંખ બંધ કરી અને તમારી બંને આંખોમાં એક વખત તિરંગાને જોજો, અને તિરંગાને જોઈ અને એટલું જ કરજો કે એ તિરંગાની આન બાન અને શાન જેના દ્વારા આ સંસારમાં લહેરાઈ રહી છે ને દુનિયામાં, જેના દ્વારા એનું રક્ષણ થઈ રહ્યું છે, જેના દ્વારા એનું રક્ષણ થવાનું છે, એના નિશાન ઉપર આંગળો મૂકજો. જેને આ ભારત વર્ષને આમ ઊંચું કરીને દેખાડવાનો હિંમત હોય એવો રાજા બનાવજો. અમારે તો ક્યારેક જ મતદાન દેવા જવાનો અવસર મળે છે, બાકી જ્યારે મતદાન હોય ત્યારે અમે બીજા ગામમાં બેઠા હોય. પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી હોય ને એવો રાજા નિયુક્ત કરજો વાલા. બાકી પ્રજાનું જે થવું હોય તે થાય, આપણું રેડી થઈ જવું જોઈએ, આવવાની જરૂર નથી. અહીંયા ભારત વર્ષનું નામ શિરમોડ થાય એવી જેની ઝંખના હોય અને એવું જેનું કાર્ય હોય એને ચૂંટી લાવજો, નહીં તો હેરાનગતિના પાર છે. આ સનાતન ધર્મની રક્ષા થાય, આપણે આટલા નિર્ભયપણે આવા મંડપ નાખી નાખીને બેસી શકીએ ને એવું રાજ્ય ચાલે ત્યાં પુશ કરજો. બાકી તમારી મરજી. સમજદાર કો ઇશારા કાફી હૈ. મારે તો પક્ષનું નામ નથી લેવાતું એટલે, અને હું કઈ કોઈ પક્ષમાંથી, અને હું રાજકારણનો માણસ નથી, હું તો વ્યાસપીઠનો માણસ છું વાલા. અને વ્યાસપીઠ ક્યારેય પક્ષપાત કરી જ ન શકે. આ તો ધર્મની પીઠ છે, અને મેં હજારો વખત કહ્યું છે આ ધર્મની પીઠનું સ્થાન એટલું ઊંચું છે કે જ્યારે જ્યારે આ ભારત વર્ષમાં રાજપીઠને ધર્મપીઠની જરૂર પડી છે, અને જ્યારે જ્યારે રાજપીઠ ધર્મપીઠ પાસે આવ્યું છે ત્યારે ત્યારે ધર્મપીઠે એને આશીર્વાદ આપ્યા છે.